દ્વારા આયોજિત સ્પાર્કલ 2019 ના ઉદઘાટન પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે ઉદઘાટન પ્રસંગે હાજર ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત જેમેન જૈનભાઈ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન શ્રી પ્રમોદ અગ્રવાલજી સબ આપકા હાર્દિક સ્વાગત હૈ. બોટ્સવાના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ડિરેક્ટર જનરલ મેડમ ગેમ્બા બોગે બોલાવે. મેડમ વેલકમ ટુ સુરત એન્ડ ચેમ્બર. ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી હેતલભાઈ મહેતા, ઓનરરી સેક્રેટરી શ્રી ધીરેનભાઈ, એક્ઝિબિશન સેલ હેડ શ્રી દેવેશભાઈ પટેલ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઈ, સ્પાર્કલ એક્ઝિબિશનના ચેરમેન શ્રી જયંતિભાઈ, એક્ઝિબિશન સેલ કન્વેનર શ્રી રાજેન્દ્રભાઈ લાલવાલા, શ્રી હિરેનભાઈ શાહ, મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, એક્ઝિબિશનમાં ભાગ લેનાર એક્ઝિબિટર્સ, વિઝિટર્સ, ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ આપનું સ્પાર્કલમાં હાર્દિક સ્વાગત છે. સ્પાર્કલ એક વર્ડ આપણે સાંભળીએ એટલે એક સ્પાર્ક થઈ જાય માઇન્ડમાં, હાર્ટમાં, કે સ્પાર્ક. તો આ સુરત કે જે લગભગ છેલ્લા 40 વર્ષથી ડાયમંડ અને એના ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ અગ્રેસર રહ્યું છે, ખૂબ જ ફાસ્ટ ડેવલપ થયું છે, આ ઇન્ડસ્ટ્રીને વધારે સપોર્ટ કરવા માટે, એને વધારે બુસ્ટ કરવા માટે ગવર્મેન્ટે ખૂબ જ સારું વિઝન કરીને લગભગ 2008ની અંદર સ્પાર્કલ માટે ચેમ્બરને આગળ આપણે પ્રપોઝ કર્યું હતું અને ચેમ્બરને સપોર્ટ સ્પાર્કલનું આયોજન કરવા માટે કહ્યું હતું. અને ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની આ એક મેઇન ઇવેન્ટ તરીકે ત્યારે એમણે આપણને સજેસ્ટ કર્યું હતું કે જેને કારણે આપણે જે ડાયમંડ સિટી તરીકેની આપણી ઓળખ છે એ વધારે મજબૂત થાય, આપણે ગ્લોબલ લેવલ પર આગળ વધી શકીએ. તો આ તબક્કે હું ગુજરાત સરકારશ્રીનો, સર્વ મંત્રીશ્રીઓનો, અધિકારીશ્રીઓનો, કોર્પોરેશનના સર્વ હોદ્દેદારો, અધિકારીશ્રીઓ, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના સુરત અને સાઉથ ગુજરાતના સર્વ અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જે આ વિઝન હતું અને જે ચેમ્બરને આના માટે, આ ટ્રેડ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે જે નિમિત્ત બનાવ્યું છે એ બદલ સર્વનો ચેમ્બર તરફ અમે ઋણી રહીશું અને એમનો આપણે આ તબક્કે આભાર માનીએ છીએ કે જેમના વિઝનથી જ આ સ્પાર્કલ આજે એક એસ્ટાબ્લિશ બ્રાન્ડ થઈ ચૂકી છે અને એને એક માટે ખૂબ જ સપોર્ટ કરવાનો એક મીડિયા થઈ ગયો છે. આ એક એક્ઝિબિશન કે જે શરૂઆતના તબક્કામાં B2C આપણે કરતા હતા, B2C ત્યાં થેન્ક યુ દિનેશભાઈ. આ પ્રદર્શનનો મંગલમય આરંભ થાય તે માટે પ્રમુખશ્રી તેમજ મંચસ્થ સર્વે મહાનુભાવોને મિત્રો અહીંયા ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખશ્રીઓ, તમામ પાર્ટિસિપન્ટ મિત્રો, ચેમ્બર અને ટ્રેડ જગતના મિત્રો,
મિત્રો, આ પ્રસંગ આજે આપણે બી ટુ બીનો આ ત્રીજો ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે અને જે ચેમ્બરનું મહત્વનું કામ જે છે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝને સફળ બનાવવા માટે કેમ એને બૂસ્ટઅપ મળે તેના માટેનું કાર્ય કરવા માટે, મિત્રો રિયલમાં આપણે એવું કહી શકશું કે આ સ્પાર્કલ એ ગુજરાત માટે આપણે ગેટવે કહી શકશો તમે કે ગુજરાતનું ગેટવે છે. આજે આ સ્પાર્કલથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ આપણે સુરતના 10માંથી 8 ડાયમંડ પોલિશિંગનો જ્યારે ગર્વ લેતા હોય તો આપણે વેલ્યુ એડિશનમાં આપણે જેમ આનો વિકાસ થતો જાય તેમ આપણે આની અંદર પણ જે આપણી કચાસ છે તે ઘણા બધા રફ ડાયમંડના સોર્સિંગો પણ આપણે કરી શકીએ છીએ. તો એના માટે પણ જે જ્વેલરી માટેનો પાયો છે તો આજે એવા આપણે સાથે ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝના આ પર્ટિક્યુલર આની અંદર રોજ એક નવું પીછું ઉમેરવા જઈ રહ્યું છે. ખાસ કરીને આ અભિગમમાં આ વખતે થોડા નજીક દેખ્યો છે. ચેમ્બરના મુખપત્ર સમૃદ્ધિનું વિમોચન કરવા માનવંતા મહેમાનશ્રીઓને આગ્રહ ભરી વિનંતી. ચેમ્બરના એડમિન સેલ હેડ શ્રી અતુલ પાઠક, સમૃદ્ધિના એડવાઇઝર શ્રી પ્રફુલ્લ ગાંધી, પાછળ
દિનેશભાઈ સાહેબ આગળ for the invitation to this very important event. Surat is like Botswana. Botswana is very small in terms of population. However, Surat is a sparkle of India and Botswana is a sparkle of Africa. Those are the two similarities between Botswana and Surat. Ladies and gentlemen, Botswana is an African, is a country in Africa whose population is very small, but it is well known the world over because it is the second largest producer of diamonds after Russia in the whole world. And diamonds in Botswana, unlike a lot of stories that are spread about diamonds in Africa, diamonds in Botswana are for development. So every diamond that have been bought from Botswana meant the betterment or the improvement of Botswana or in their lives. So for every diamond that you could have bought in Botswana, it brought a lot of improvement to the livelihood of Botswana. Botswana continues to work very closely with India and especially Surat. We currently have a number of diamond companies that are in India. Sri Devesh Patel ji, Head of Exhibitions, Regional Chairman, Gujarat, Sri Dinesh Bhai Navadia, Surat Diamond Association President, Sri Bahu Bhai Kathria, colleagues from the industry, ladies and gentlemen, aap sabko mera namaskar. Aaj is mauke par jo sparkle पर जो इस शो में मुझे आपने बुलाया, सदर्न कॉमर्स इंडस्ट्री जो एसोसिएशन ने, मैं उसका बहुत बहुत आभारी हूँ. अपने आप को गौरवान्वित भी महसूस कर रहा हूँ क्योंकि आज अगर मैं शायद यहाँ नहीं आता तो मुझे बहुत कुछ मालूम नहीं होता. जो मैंने अभी शुरू में जो वीडियो देखा, जिस ढंग से ये जो एसोसिएशन काम कर रही है, आपके चाहे यार्न हो चाहे वुमेन एंटरप्रेन्योरशिप हो, ये बहुत ही अच्छा. और काउंसिल हमेशा ट्रेड में कोई भी काम होता है, चेमन ज्वेलरी या और भी कुछ होता है, तो हम हमेशा उसके लिए साथ खड़े रहते हैं. और जैसा आपने जो ये शो जो आयोजित किया है डायमंड इंडस्ट्री के लिए, हम आपको उसके लिए बहुत बहुत धन्यवाद देते हैं. हमारे जो दिनेश भाई नावडिया और रीजनल ऑफिस सूरत, ये बहुत काम करते रहते हैं. और मुझे खुशी है कि हमारे दिनेश भाई नावडिया इस संस्था के उपाध्यक्ष भी चुने गए हैं. उससे ये और भी अच्छी ऊंचाई में जाएगा क्योंकि दिनेश भाई का जो कार्य है, इन पिछले जो मेरे टेन्योर में और इससे पहले भी जो इन्हें कार्य किए हैं, बहुत सारे सेमिनार्स करते हैं और हमेशा जो भी इश्यू होते हैं डायमंड के, ये बहुत अच्छे ढंग से सरकार में और हमारे बोर्ड में और ट्रेड को अवगत कराते हैं. और उसी कारण आज डायमंड इंडस्ट्री की जो ग्रोथ है और जो यहाँ ज्वेलरी मैन्युफैक्चरिंग की जो ग्रोथ हुई है, उनमें इन्होंने बहुत अच्छा काम किया. और पूरी टीम जो इनके साथ है, मेरे सामने जिल्पा जी बैठी हैं, और पूरा जो पूरी टीम के जो मेहनत है, आपको ये जानकर खुशी होगी कि ओवरऑल हमारा एक्सपोर्ट थोड़ा डिक्लाइन है, लेकिन सूरत से हमारा एक्सपोर्ट मल्टीफोल्ड हुआ है. ना कि मल्टीफोल्ड हुआ है, सूरत से जो हमारा एक्सपोर्ट है डायमंड के साथ साथ ज्वेलरी का बहुत बढ़ा है, जिससे कि वैल्यू एडिशन बढ़े. क्योंकि डायमंड या कलर स्टोन जो भी है, ये ज्वेलरी का रॉ मटेरियल है. तो यहाँ के जो लोग हैं वो बहुत प्रोएक्टिव रहे. मेरा भी 2-3 महीने पहले यहाँ उनसे मेरी मुलाकात हुई और जिस ढंग से उन्होंने अपना विजन रखा, तो शर्तिया ये शहर जो है ये दुनिया में ऑलरेडी नाम कमा रहा है और उसको भी कई और ऊंचाइयों पे लेके जाएगा, ये मुझे पूरा विश्वास है. काउंसिल
कंटिन्यू जो भी ट्रेड की प्रॉब्लम्स होती है वो हम सरकार से बात करते हैं, फिल्स इज अपेक्स बॉडी। और आपकी जानकारी के लिए मैं बता दूं कि इस गवर्नमेंट ने अब तक के इतिहास में सबसे ज़्यादा करेक्टिव मेजर्स किए हैं। इतने सर्कुलर कभी निकले नहीं है जितने सर्कुलर्स उन्होंने हमको निकाल के दिए हैं। और ईज ऑफ बिजनेस में ये हमें हमारे सेक्टर के लिए बहुत बड़ी मदद मिली है। और जो हमारे प्रधानमंत्री जी का मेक इन इंडिया जो सपना है, मुझे ध्यान है कि यहाँ पर अवार्ड फंक्शन हुआ था, माननीय प्रधानमंत्री जी नरेंद्र भाई मोदी जी उस चीफ मिनिस्टर, उनका ये विजन था कि गुजरात में और सूरत में डायमंड के साथ में हमारा वैल्यूएशन बढ़े। उन्होंने कहा था जो घड़ी आप पहन रहे हो, ज्वेलरी पहन रहे हो, ये मेरे यहाँ बनना चाहिए। तो मुझे खुशी है कि इस शहर में वो काम बहुत तेज़ी से बढ़ा है। जो अभी हमारे कॉमर्स इंडस्ट्री मिनिस्टर हैं श्री पीयूष गोयल, वो बहुत प्रोएक्टिवली वो काम कर रहे हैं और हमेशा वो MSME और सभी के लिए बात कर रहे हैं। और रिसेंट अभी उन्होंने एक और काउंसिल में का मेंबरशिप के लिए MSME से छोटे माइक्रो मेंबरशिप का भी उन्होंने हमको कहा, तो हमने वो भी हम चालू कर रहे हैं। सीतारमन जी जैसे बाबू भाई मेरे सामने बैठे हैं और यहाँ के जो गुजरात से काफ़ी लोग गए थे, तो एक इशू था जो कि GST हमारे जॉब वर्क पे 5% लगता है डायमंड कटिंग पे। तो फाइनेंस मिनिस्टर ऑनरेबल फाइनेंस मिनिस्टर श्री सीतारमन जी ने उसको कम करके और वो भी एक बहुत बड़ा इस सेक्टर को उठाने के लिए बहुत सहयोग दिया है। आदरणीय